નમસ્તે બાળકો શ્રેયાન સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ વિષય હિન્દી છ નો અભ્યાસ કરીશું ઉ ઉપહાર કા ઉ ઉપહાર એટલે ભેટ માત્રા ક પ્લસ ઉ એટલે ક પ્લસ રસવા એટલે કુ કુટિયા એટલે ઝૂપડી ઓળખો વાંચો અને લખો હવે અહીં આપણને ઉ આપેલા છે જે તમારે તમારી નોટમાં લખવાના છે હિન્દી અક્ષરો ઓળખો વાંચો અને મહાવરો કરો એટલે અહીં આપણને રસવાવાળા કુવાળો હિન્દી કકો આપેલો છે જે તમારે તમારી રફ નોટમાં લખવાનો છે નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો ઉપહાર ઉસ્ત્રા કુસુમ બુડીયા લુહાર સુરત ખૂબ બુલબુલ પૂજારી કછુઆ સુનાર શાદી ધનુષ સોપાન વાંચો અને યાદ રાખો ગુડિયા કી શાદી એટલે ગુડિયાના લગ્ન નાની આઈ નાની આવ્યા નાની આવી એટલે કુસુમના નાની આવ્યા નાની ગુડિયા લાવી એટલે નાની ઢીંગલી લાવ્યા ગુડિયાકા નામ રાધી એટલે ઢીંગલીનું નામ શું હતું રાધી ગુડિયા કી હોય શાદી એટલે ઢીંગલીના લગ્ન થયા

ઢીંગલી અને ઢીંગલાએ એકબીજાને માળા પહેરાવી હિન્દી શબ્દોના ગુજરાતી સરળ અર્થ વાંચો અને યાદ રાખો નાની નાની એટલે માતાની માતા ચતુર ચતુર એટલે ચાલાક ઉસ્ત્રા એટલે અસ્ત્રો ગુડિયા એટલે ઢીંગલી સુબહ એટલે સવાર કછુઆ એટલે કાચબો સુનાર એટલે સોની શાદી એટલે લગ્ન મુકટ એટલે મુગટ સુપારી એટલે સોપારી તુલસી એટલે તુલસી અને રૂપિયા એટલે રૂપિયા નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો રાધા ગુડિયા દાદી ઉપહાર લાય કમલ મુકુટ પહન રાજુ ગુલાબ લા નટુ સુપારી મતખા કુમુદ પુલ પર ચા કુસુમ રૂપિયા ગિન હશે કે ખાનામાં જે અક્ષર આપેલો હોય એ બાજુના શબ્દમાંથી જ્યાં એ અક્ષર હોય એની ફરતે ગોળ કરવાનું છે હવે આપેલા હિન્દી શબ્દોના સરળ ગુજરાતી અર્થ લખો સુનાર એટલે સોની નાની એટલે માતાની માતા રૂપિયા એટલે રૂપિયા ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખો ધનુષ મુકુટ કછુઆ અને કુટિયા એ આપણને આપેલું છે તો પહેલું ચિત્ર ઝૂંપડીનું છે તો ત્યાં લખીશું કુટિયા બીજું કાચબાનું છે તો ત્યાં લખીશું કછુઆ ત્રીજું ચિત્ર મુગટનું છે તો ત્યાં લખીશું મુકુટ છેલ્લું ચિત્ર બાણનું છે બાણ એટલે ધનુષ તો ત્યાં લખીશું આપણે ધનુષ યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો ગુડિયા કા નામ ખાલી જગ્યા ગુડિયા કા નામ રાધી ખાલી જગ્યા કી સાડી મંગવાઈ સુરત કી સાડી મંગવાઈ ખાલી જગ્યા કી નાની આઈ કુસુમ કી નાની આઈ સજી સજાઈ ખાલી જગ્યા આઈ સજી સજાઈ ગુડિયા આઈ આપેલા શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો મુકુટ કમલ મુકુટ પહન

અને ચોથી લાઈનમાં બુલબુલ શબ્દ બને છે તો તે આપણે ચાર નંબરની આગળ લખીશું ચિત્ર ઓળખી હિન્દી નામ લખી કોયડો કૂરો અહીં ગુ આપેલું છે અને ધીંગલીનું ચિત્ર આપેલું છે તો ત્યાં આપણે લખશું ગુડિયા અને ગુલાબનું ચિત્ર આપેલું છે તો ત્યાં આપણે લખશું ગુલાબ હવે બાજુમાં ઉ આપેલો છે તો પેલું ચિત્ર શેનું છે ઉસ્ત્રા એટલે ઉસ્ત્રા એટલે શું થાય અસ્ત્રો એટલે તમે ઓલા વાળંદી ગયા હોય તો ત્યાં તમે જોયું હોય વાળ કાપવાનું મશીન હોય એને અસ્ત્રો કહેવાય એટલે ત્યાં લખશું ઉસ્ત્રા અને બાજુમાં ભેટ આપેલી છે એટલે ત્યાં આપણે લખીશું ઉપહાર થેન્ક યુ બાળકો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો વિડીયો જોવા બદલ આભાર